નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ થોડા બ્રેક પછી આજે ફરીથી આપણે અંગ્રેજી વિષયમાં થોડું આગળ વધીએ તો આપણે ગયા લેક્ચર સુધી યુનિટ નંબર ટુ એની એક્ટિવિટી એક બે અને ત્રણ જોઈ હતી આજે આપણે એક્ટિવિટી ફોર વિશે થોડી માહિતી મેળવીએ તો આજે સૌ પ્રથમ તો આપણે એક્ટિવિટી ફોરના સ્પેલિંગ જોવા છે તો આપણે સ્પેલિંગ બોલતા જઈએ સ્પેલિંગ થોડા થોડા નવા પણ છે એટલે આપણે યાદ પણ રાખતા જઈશું અને આ દરેક સ્પેલિંગ આપણે સારી રીતે મોઢે કરશું તો જ આપણને ભાષાંતર આવડશે તો ચાલો જોઈએ એમાં પહેલો સ્પેલિંગ છે રૂલર રૂલર એટલે શાસક જે શાસન કરનાર હોય એ જેમ કે રાજા જેમ્સ એટલે રત્નો હવે અહીંયા પાઠ એક રાજાનો આપેલો છે એટલે આ રત્નો એ આપણા કંઈ માણેક નહીં પણ એ રાજાના દરબારની અંદર એવા રત્નો જેવા માણસો છે ઘણી વખત કહે છે ઘણા કે આના આમનો છોકરો તો હીરા જેવો છે રત્ન જેવો છે એટલે કેવો હોય તો કે બધામાં શ્રેષ્ઠ હોય એવી રીતે અહીંયા રાજાના દરબારમાં પણ રત્ન જેવા દરબારીઓ હતા ફિલ્ડ્સ એટલે કાર્યક્ષેત્રો મ્યુઝિશિયન એટલે સંગીતકાર ડિફરન્સ એટલે અલગ અલગ નોટ્સ એટલે શૂર સંગીતના સૂર ઇનોવેશન એટલે ફેરફાર ક્રિએટ એટલે રચના કરવી બનાવવું પ્લે એટલે વગાડવું એગ્રી એટલે સહમત થયા કામ એટલે શાંત ફરગોટ એટલે ભૂલી ગયા એવરીથિંગ એટલે બધું જ પ્રેઝ એટલે વખાણ કરવા બોવડ એટલે નમન કર્યું સાઇલેન્ટલી એટલે શાંતિથી ત્યારબાદ ડિસબિલિવિંગ એટલે માની ન શકાય તેવું અરેન્જ એટલે ગોઠવણ કરવી સુખ એટલે હલાવવું અફ્રેડ એટલે ડર લાગવો રિક્વેસ્ટ એટલે આજીજી કરવી એગર એટલે આતુર હંબલ એટલે નમ્ર અબાઉટ એટલે ના વિશે ડિવોટેડ એટલે સમર્પિત કર્યું હટ એટલે ઝૂંપડી બેન્કો ફિવર એટલે નદીના કિનારે ડિસાઇપલ્સ એટલે શિષ્યો ડેલી રૂટિન એટલે દૈનિક કાર્ય ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું અથવા તો સ્વાગત કર્યું પ્રોપરલી એટલે ચોક્કસ રીતે પર્સવેડ એટલે મનાવવું અથવા સમજાવવું હાઉવર એટલે પરંતુ ટુ ગેટ રાઉન્ડ એટલે કામ પાર પાડવું ઓફર્ડ એટલે પ્રસ્તાવ મૂક્યો મિસ્ટેક એટલે ભૂલ હેપન્ડ એટલે બન્યું પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કર્યો અથવા ડોળ કર્યો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું સ્વીટનેસ એટલે મધુરતા સ્પ્રેડ એટલે ફેલાવવું રિયલાઇઝડ એટલે સ્પષ્ટપણે જાણવું સર્ટેનલી એટલે ચોક્કસ કમાન્ડ એટલે આદેશ તો આપણી એક્ટિવિટી ફોરના સ્પેલિંગો થયા હવે આપણે ફક્ત આજે એક્ટિવિટી ફોરની સ્ટોરી જાણી લઈએ કે એની અંદર છે શું અને આપણે શું ભણવાનું છે બાકી બધું જ આપણે એક્ટિવિટી ફોરનું ભાષાંતર નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું ત્યાં સુધીમાં તમે સ્પેલિંગ સારી રીતે મોઢે કરી લેજો એટલે આપણને ભાષાંતરમાં ઝડપથી ખ્યાલ આવે તો એની સ્ટોરી કંઈક આ પ્રમાણેની છે હવે અકબર નામનો એક રાજા હોય છે અને ખૂબ જ સાહસિક અને પરાક્રમીય હતો આપણને ખબર છે બધાને રાજાનું નામ યાદ આવે એટલે પહેલાં જ અકબર યાદ આવે હવે રાજા સાહસિક અને પરાક્રમી એટલા માટે હતો કે એના દરબારની અંદર એવા રત્નો રત્નો જેવા એના દરબારીઓ હતા શ્રેષ્ઠ કવિ તો કે એના દરબારમાં શ્રેષ્ઠ સંગીતકાર તો કે એના દરબારમાં બધા જ શ્રેષ્ઠ વ્યક્તિઓ એના દરબારની અંદર હતા એટલે એનો દરબાર જળહળી ઉઠતો હવે એમાંનો એક દરબારી એટલે કે તાનશેન એની આ આપણે એક્ટિવિટી ફોરમાં સ્ટોરી આપેલી છે હવે તાનસેન એ એક સરસ સંગીતકાર હતો અહીંયા આપણને એક ટેક્સ્ટબુકના પુઠ્ઠા ઉપર જે ચિત્ર આપેલું છે એ તાનસેનનું છે એટલે એ ચેપ્ટર છે એ ચેપ્ટરને રિલેટેડ ચિત્ર છે તો એ તાનસેન એ શ્રેષ્ઠ સંગીતકાર હતો આપણે કોઈ વાતમાં શ્રેષ્ઠ હોઈએ ને તો આપણને કોઈ વખાણ કરે તો મજા આવે ની આવે નહીં પણ તાનસેન એકદમ સરળ સ્વભાવનો હતો એને દરેકે દરેક રાગ મલ્હાર રાગ ને આવા બધા સંગીતના સૂરો છે સંગીતના રાગ છે તો એ બધા જ રાગો વિશે એને સારી એવી નિપુણતા હતી અને રાજાના દરબારની અંદર સંગીત સંભળાવતું રાજાને હવે દરરોજ રાજા એનું સંગીત સાંભળીને ખુશ થઈ જતા એવામાં એક દિવસ રાજા રાજાએ કીધું કે તાનસેન તું દરરોજ મને સંભળાવે છે પણ આજે તું મને કંઈક નવું સંભળાવ એટલે તાનસેને પોતાનો આ તાનપૂરો એના હાથમાં દેખાય છે એ તાનપૂરો લીધો અને સંગીત વગાડવાનું શરૂ કર્યું હવે એણે સંગીત વગાડવાનું શરૂ કર્યું અને બધા જ એ એટલું સરસ વગાડતો કે એને સાંભળતા સાંભળતા બધા મંત્રમુગ્ધ થઈ જાય મંત્રમુગ્ધ એટલે તો કે આજુબાજુમાં શું વાતાવરણ શું પોઝિશન છે ભૂલી જાય અને એના સંગીતમાં જ ખોવાઈ જાય જ્યારે એનું પૂરું કરે ત્યારે પાછા બધા ભાનમાં આવે બે ભાન અવસ્થા હોય એવા અવસ્થામાં પહોંચી જાય ઘણી વખત કોઈ શિક્ષક સારું ભણાવતા હોય તો આપણું સંપૂર્ણ કોન્સન્ટ્રેટ ક્યાં હોય તો કે એના બોર્ડ ઉપર જ હોય એ શિક્ષક ઉપર જ હોય એવું કંઈક અહીંયા તાનસેનનું થતું હવે એણે રાગ વગાડવાનું શરૂ કર્યું અને પૂરું કર્યું પછી રાજાએ કીધું કે ખરેખર તાનસેન તો દરરોજ વગાડે છે એના કરતાં આજે તે ખૂબ સારું વગાડ્યું અને તારા જેવો દુનિયામાં કોઈ સંગીતકાર નહીં હોય એવા એના વખાણ કરે હવે આપણા કોઈ આવા વખાણ કરે એટલે આપણે તો હા હા એવું જ હોય ને એમ કહીને આપણે ચણાના ઝાડ પર ચડી જઈએ પણ તાનશે ને એવો નહોતો એણે કીધું નાના રાજાજી મારાથી પણ કોઈ શ્રેષ્ઠ છે હવે રાજા માનવા તૈયાર ન હતા એટલે કીધું કે જો તારાથી કોઈ શ્રેષ્ઠ હોય તો મારે એને ચોક્કસ મળવું છે કે તું આટલું સારું વગાડે છે તો એ કેવું વગાડતા હશે તો કે પણ એ તમને મળવા માટે નહીં આવે હવે રાજા પહેલાંના રાજાઓ કેવા હતા કે એ આદેશ આપે ન આવું બને તો કે તું એને એવું કહે છે કે ભાઈ રાજાએ તમને બોલાવે છે કે તોય નહીં આવે એટલે રાજાને તો જરા ખુમારી હોય જ એટલે કે એવું ગળી કોણ છે મારે એને પર્સનલી મળવા માટે જવું છે કે તમારે એને જો મળવા જવું હોય તો તમે રાજા તરીકે નહીં જઈ શકો જો રાજા તરીકે ગયા તો એ તમને મળશે નહીં કે વાંધો નહીં તો તો કે વેશ બદલો કરીને આપણે જઈએ તમે એક શ્રેષ્ઠ સંગીતના ચાહક તરીકે ત્યાં જાઓ રાજા તૈયાર થઈ ગયા બંને જાય છે એક નદીના કિનારે એક ઝૂંપડીમાં એક વ્યક્તિ રહેતો હોય છે એને મળે છે હવે વ્યક્તિ કોણ હતો તો કે તાનસેનનો ગુરુ હતો હવે હંમેશા ગુરુજી એ શિષ્ય કરતા શ્રેષ્ઠ જ હોય છે અહીંયા પણ એવું જ હતું ગુરુજી એના શિષ્ય કરતા શ્રેષ્ઠ હતા હવે ત્યાં પહોંચે છે અને સારી એવી આગતા સ્વાગતા કરે છે ગુરુજીના બધું કામકાજ ચાલે છે પછી તાનસેન એમને કહે છે કે ભાઈ રાજાજીને તમારો રાગ સાંભળવો છે પણ એને ખબર હતી કે આને જો સીધી રીતે કહીશું તો એ માનવાના નથી એવા હતા એના ગુરુજી એટલે પહેલાં તો એના ગુરુજી એવું કહે છે કે ભાઈ મને અત્યારે ક્યાં આટલું બધું આવડે એમ કે મેં ઘણા વર્ષોથી ગાવાનું છોડી દીધું છે એટલે મને ફાવતું નથી તું ગા કે તું મારો શિષ્ય છે એટલે તું મારાથી શ્રેષ્ઠ ગઈશ હંમેશા ગુરુને એવું જ હોય કે મારો શિષ્ય મારા કરતાં કેવો બને તો કે સવાયો બને એટલે તાનસેનને એવી નહોતી ખબર પડતી કે એને કેવી રીતે ગવડાવવું પણ એવી તો ખબર પડતી હતી કે એને એની પાસે કામ કેવી રીતે લેવું એટલે કે જો એ સીધી રીતે ન માને તો એને કઈ ચાવી અપનાવી એને ખબર હતી બધાને ખબર જ હોય કે ભાઈ આ શિક્ષક આ ટીચર આવે ને એટલે આપણે રડવા લાગવાનું લેશન ન કર્યું હોય ને એટલે જવા દે આ ટીચર આવે ને એટલે આપણે એને આમ કરવાનું એટલે એ જવા દે બધાને પોતાની ટ્રીક ખબર જ હોય હવે અહીંયા તાનસેનને પણ ખબર હતી એટલે તાનસેન રાગ ખોટો ખોટો ગાવા લાગે છે હવે ગુરુજીની સામે તમે હોશિયાર હોવ અને પછી તમે જો ખોટો જવાબ બોલો તો ગુરુજીને ગુસ્સો આવે છે કે ભાઈ તું શું બોલી રહ્યો છે એમ કે એટલે તાનસેનના ગુરુજી પણ એને કહે છે કે ભાઈ તું શું ગાય છે એમ કરીને એના હાથમાંથી તાન પૂરલીને પોતે વગાડે છે અને એવું સરસ વગાડે છે કે તાનસેન અને રાજાજી બંને એમાં મંત્રમુગ્ધ થઈ જાય છે અને પછી ગુરુજીને ગાતા એકલા મૂકી અને શાંતિથી ત્યાંથી નીકળી જાય છે બહાર આવીને રાજાજી માને છે કે નાના તમે જે કીધું હતું એ કેવું હતું એકદમ સાચું હતું આ વ્યક્તિ તો તમારાથી પણ શ્રેષ્ઠ ગાય છે ત્યારે રાજાજી એક પ્રશ્ન પૂછે છે કે તાનસેન તું કેમ એમના જેવું નથી ગાઈ શકતું ત્યારે તાનસેને કહ્યું કે હું તમારા આદેશોનું પાલન કરું છું એટલે નથી ગાઈ શકતો અને મારા ગુરુ એ રાજાઓના પણ રાજા બનીને સ્વતંત્ર રીતે ગાય છે એટલે સારી રીતે ગાઈ શકે છે જ્યારે તમને કોઈ કે અને તમે કામ કરો એ કામ કેવું હોય તો કે થોડુંક એમાં કંઈ ખૂટે તમે તમારી જાતે કરો તો એ કામ કેવું રહે તો કે શ્રેષ્ઠ રહે તમારી સ્વતંત્ર રીતે કંઈ કરો એટલે અહીંયા આપણે એક આપણું જ ઉદાહરણ લઈ લઈએ આપણને હોમવર્ક કરવાનું મમ્મી પચાસ વાર એમ કે હોમવર્ક કર હોમવર્ક અને આપણે જે લખીએ એમાં કંઈ ભલીવાર ન હોય અને આપણે આપણી જાતે લખવા કે વાંચવા બેઠા હોઈએ અને તે દિવસે જે હોમવર્ક થાય કેવું હોય તો કે શ્રેષ્ઠ હોય સરસ હોય એવું કંઈક આ પાઠની અંદર શીખવાડ્યું છે તો આપણે ભાષાંતર નેક્સ્ટ લેક્ચરની અંદર કરવું છે આજે તમે ફક્ત એના સ્પેલિંગ મોઢે કરી લેજો એટલે આપણને ભાષાંતરમાં કોઈ તકલીફ પડે નહીં તો બાકીનો અભ્યાસ આગળના પ્રક્ર આગળના લેક્ચરમાં કરીશું નમસ્કાર